विद्यार्थी मित्रों गुड मॉर्निंग। धोरण पांच विषय गुजराती प्रकरण छ नर्मदा मैया। आपणे बधा जाणीए छीए नर्मदा ए आपणा गुजरातनी मोटी नदी छे, सौथी मोटी नदी ए भरूच पासे आवेली छे। तो जुओ एमना लेखक छे रमण सोनी अने एमनो प्रकार छे पाठनो प्रवास वर्णन। तो अहीं आपणने लेखके नर्मदा मैयानो सरळ भाषामां परिचय कराव्यो छे। तो जुओ आ प्रवास वर्णनमां लेखके लोकमाता एटले के लोकोनी माता नर्मदानो सरळ भाषामां सरस परिचय कराव्यो छे। नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता छे, लोकोनी माता। जीवादोरी छे एटले के ए बधाने पाणी पूरू पाड़े छे, एटले जीवन पूरू पाड़े छे, एटले एने जीवादोरी पण कहे छे। आ वात लेखके आपणे पोते प्रवास माणता होईए तेवी रसाळ शैलीमां करी छे। તમે પણ જાઓ નર્મદા મૈયાને જોવા ત્યારે બરાબર નિહાળજો। તો જુઓ અહીં નર્મદા નદીનું ચિત્ર આપેલું છે, ડેમનું જુઓ બરાબર। તો નર્મદા નદી ઉપર આ ડેમ બાંધવામાં આવેલો છે એ તમને અહીં ચિત્ર આપી દીધું છે, એને બરાબર નિહાળું। તો જુઓ લેખકે અહીં આ નર્મદા મૈયાનો પ્રવાસ કરેલો છે એ બધું જ આ પાઠની અંદર એણે રસળતી શૈલીમાં સરળ ભાષામાં લોકોને સમજાઈ જાય એ રીતે એમણે પરિચય કરાવ્યો છે। તો જુઓ પાઠ ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ। મુસાફરી કેટલી લાંબી છે ખબર છે, પ્રશ્ન કરે છે લેખક। 1312 કિલોમીટર જેટલી તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય એવું લેખક કહે છે। પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। અહીં પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરવો એટલે કે વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા જે પાણીનો પ્રવાહ છે, વહે છે પાણી ઊંચેથી, એના પર નજર નાખવાની વાત કરે છે। નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ હશે, લેખક એમ કહે છે। આપણું ને થાક પણ નહીં લાગે અને ખોટો સમય પણ વ્યસ્ત ન થાય અને એટલી જ મજા આવશે એમ કે। મનને તૈયાર રાખજો એટલે કે તમારા હૃદયથી તમે તમારા મનને સ્થિર રાખજો એમ કે। આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ, ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ, અહીં એક રાજ્ય છે મધ્યપ્રદેશ। આપણે જોઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, કી બાજુ, પૂર્વ તરફ, ત્યાં મેકલ નામનો પર્વત છે। મધ્યપ્રદેશ છેક પૂર્વ તરફ એક મેકલ નામનો પર્વત છે, એની તળેટીમાં યાદ રાખજો, આ તમને અંડરલાઇન કરવી હોય તો એની થી અંડરલાઇન પણ કરી લેવી, એક વિશાળ સરોવર છે અમરકંટક, ત્યાં મેકલ પર્વત છે ત્યાં તળેટીમાં એક સરોવર છે અમરકંટક, ત્યાંથી આ નર્મદા મૈયા નીકળે છે, ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। જુઓ આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાટી, એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા મૈયા। કેટલા ભાગ, બે, યાદ રાખજો, ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત, આ પણ તમારે અંડરલાઇન કરો, ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાય છે। વળી કંઈક કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, કયા પર્વતો તે પણ અંડરલાઇન કરો। વિંધ્ય ઉત્તરમાં વિંધ્ય પર્વત છે, વિંધ્યાચળ પર્વત, ને દક્ષિણમાં સાંઠપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા, યાદ રાખજો। તમને ખબર છે નર્મદાનો અર્થ, જે આપણને આનંદ કે નર્મ આપે તે નર્મદા, નર્મદાનો અર્થ પૂછાય ટૂંકામાં જવાબ, તો તમારા લોકો જે આપણને આનંદ કે નર્મ આપે તે નર્મદા,
એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલી આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોટી ઉડતી એટલે એને રહેવા પણ કહે છે। તમને પ્રશ્ન પૂછાય છે નર્મદાનું બીજું નામ શું, તો રહેવા। આ પ્રશ્ન ખાસ પૂછાય છે, યાદ રાખવાનું, નર્મદા મૈયાનું બીજું નામ રહેવા। તો રહેવા શા માટે કહેવામાં આવે છે, તો જુઓ, એ ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોટી ઉછળતી એટલે એને રહેવા પણ કહેવામાં આવે છે। રહેવા એટલે કૂદનારી, ક્યાંક એ ઢોઢ બની જાય છે ને ક્યાંક ઓહળા પટે ધીર ગંભીર વહે છે। આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। ચાલો, નર્મદા મૈયાના વખાણ કરતા કોણ થાકતું નથી એવો પ્રશ્ન પૂછાય, તો ઋષિ મુનિઓ। યાદ રાખજો, તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે। નર્મદા મૈયાના આ સ્ત્રોત દાદા દાદી ઉંમરે હોય એ લોકો ગાતા હોય છે, એ તમે સાંભળ્યા હશે એવું લેખક કહે છે। તો જુઓ, તત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, અહીં એટલે કે હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું એવું કહેવામાં આવે છે। સ્ત્રોત એટલે કે દેવી દેવતાની છંદોબદ્ધ સ્તુતિ। હવે જુઓ આગળ, લો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા। જબલપુર એટલે કે મધ્ય પ્રદેશનું એક શહેર છે। આરસ પહાડના ઘેડા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, આરસ પહાડ એટલે કે આપણે જાણીએ કે માર્બલના જે પીળા પડતા પથ્થરો આવે એને આરસ પહાડના પથ્થરો કહેવાય। ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે, નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી તે શબ્દ સમૂહ ખાસ પૂછાય છે, તો સહેલગા કરવી તે એટલે કે નૌકા વિહાર, હોડીમાં બેસીને ફરવું એને પણ નૌકા વિહાર કહેવામાં આવે છે। તો તમને શબ્દ સમૂહમાં પૂછાય છે, યાદ રાખજો ને। આ શું, આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાટે વળગ્યા। આ જગ્યાને બંદરકુંડ કહે છે, એટલે કે અહીં આ પર્વત પર વાંદડાઓ પણ આ પર્વતથી બીજા પર્વત પર કૂદતા હોય છે, વચ્ચે નડી માતા જોયા કરે એ વાંદરાકૂટ, બરાબર, એટલે કે વાંદરાઓ ત્યાં કૂદતા હોય છે એ જોયા કરે। કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુડાવી જતા, એટલે કે સુરવીર એટલે કે રજપૂત લોકો, જે સૈનિકો યુદ્ધમાં લડતા તે અહીંના આ પર્વત ઉપર ઘોડાઓ પણ કુડાવી જાય છે, તે પણ અહીં લેખકે વાતો કરી છે। ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું, યાદ રાખજો, આ પણ અંડરલાઈન કરી દેજો કે 108 પગથિયાવાળું 64 જોગડીઓનું ગૌરી શંકર મંદિર, 64 જોગડી એટલે કે 64 યોગીની, પુરાણોમાં જોગડીની સંખ્યા 8 સંખ્યા 64 છે એવી માન્યતા છે। ગૌરી શંકર એટલે કે દેવી પાર્વતી અને ભગવાન શંકર ના મંદિરની વાત કરી છે। આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા છે, ઠેર ઠેર એટલે કે સ્થળે સ્થળે ઘણા બધા મંદિરો આવેલા છે એવું લેખક અહીં આપણને જણાવે છે। હવે જો આગળ, હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ, તો જુઓ અહીં મુસળધાર શબ્દ સમૂહ ખાસ પૂછાય છે, તો મુસળ એટલે સાબેલું, સાબેલા જેવી જાડી ધાર એને મુસળધાર કહેવાય છે, શબ્દ સમૂહમાં ખાસ પૂછાય છે, સાબેલા જેવી જાડી ધાર એટલે મુસળધાર,
એટલે કે સતત વરસાદ વરસવો। ધુવાધાર વરસાદ તેને શું કહેવાય? ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા, એ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર, કે ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા, એ પણ એક વાક્યમાં જવાબ ખાસ પૂછાય છે। તો જુઓ આ ધુવાધાર નામની જગાએ નર્મદા ઢોળની જેમ પડે છે, ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ, શિલા એટલે પથ્થર પર પડે, આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો વરાળ। કેટલું સુંદર દ્રશ્ય, તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય। આપણને ખબર છે સાત રંગોવાળું મેઘધનુષ્ય રચાય, એને મેઘધનુષ્ય આવે, મેઘધનુષ આપણને ચોમાસાની અંદર દેખાય બરાબર, તો મેઘધનુષ્ય રચાય છે અમુક સમયે। ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગજના જેવો, અહીં સિંહની ગજના કરતો હોય તેવો પાણીનો અવાજ સંભળાય છે। આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે, આ પથ્થર શંખ જીરુના સફેદ સુવારા પથ્થર છે, શંખ જેવા થાય કે થોડા વીણી લઈએ। હવે થોડી ઝડપ કરીશું ને ઇતારસી સોસંગાબાદ આગળ નર્મદાના કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે, તા ત્રાસા જેવા અણીદાર પથ્થરો અહીં જોવા મળે છે। તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીશું પાના નંબર 30 સુધી। તો તમારે આ પાઠ બે વાર પેજ નંબર 29 અને 30 વાંચન કરજો અને સમજો બરાબર, શબ્દના અર્થ પણ સમજો, શબ્દ સમૂહ પણ સમજો અને બે ત્રણ વાળા પાઠ વાંચજો, એટલે ખ્યાલ આવશે। આજના વિડીયોમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીશું। અસ્તુ।